हाँ दोस्तों आ वॉटरफॉल्स आवी गयो छे, हजी मेन वॉटरफॉल्स जवानुं छे ए तो बाकी छे, परंतु जुओ केटलो सरस आ वॉटरफॉल्स छे अने तेनी आजूबाजू एक जनी। हेलो दोस्तों, ये नेगी हाउस के पास से हम ऊपर फ्लो तक जा रहे हैं, वाटर फ्लो, पानी का झरना। बाल विकास परियोजना दंग स्थित कुन्नू आंगनवाड़ी केंद्र बरोट। ये जाते वक्त पहले ही आता है, ये रहा बीच का ये स्थल। ये वॉटरफॉल्स का पानी नीचे इस तरह से आ रहा है और बीच बीच में ऐसे घर है। अहीं लोको मकाई नी खेती करे छे, केम के अहीं नाना एवा खेतरो होय छे। जो दोस्तों अहीं फॉल्स, हिमाचली घर छे जेना छापरा आ रीतना होय छे, अने अहीं जे पत्थरो छे तेना जे कटिंग करीने आ रीते बनावे छे, अने लाकड़ा माटी अने લાકડાના વધારે પ્રમાણમાં ઘર હોય છે। अच्छा, और फिर खाने में उपयोग लेते हैं, लोट बना पिसाई करके हम खाते गाय को, गाय पाले ना। हाँ, मकई का, हाँ मकई का गाय को, वो पूरा दाने भी, दाने भी गाय को खाने ना, थोड़े गाय के लिए। अच्छा, हाँ गाय के लिए थोड़ा। અહીં આ લોકોના ઘરના દિવાલની બનાવટ આવી રીતે હોય છે। અહીંયા ખેતીનો ઓજાર હળ રાખેલું છે, એ લોકોને જગ્યાનો તકલીફ હોય છે માટે ખૂબ જ સરસ રીતે એડજસ્ટ કરે છે બધી વસ્તુઓ રાખવા માટે। આ રીતે ઘરની બનાવટ છે। ઘરની આગળ નાનું એવું ખેતર હોય તો ત્યાં આ રીતે મકાઈની ખેતી કરે છે। આ પહાડોમાંથી આવતું પાણી અહીંયા નાની એવી કુંડી ટાંકી બનાવેલી છે, જેનો કદાચ એ લોકો ઉપયોગ કરતા હશે। જંગલોના જીવજંતુઓનો અવાજ, સુંદર એવું આ દ્રશ્ય જંગલોનું। આ જંગલોનું સુંદર એવું દ્રશ્ય, અહીંયા જે મકાઈ વાવે છે ને તેને ડોડા મકાઈના તેને આ રીતે સૂકવવામાં આવે છે મકાનના છાપરા ઉપર। જુઓ તેઓ લાકડાઓને આ રીતે બળતણના ભેગા કરી રાખે છે।
आ नानी એવી કેડી છે જે ત્યાં સુધી વોટરફોલ સુધી જાય છે, પગથિયા પછી આ કેડી ઉપર જવાનું છે. ભૂમિ આવી નાના મારી બમવાતા ડુંગરા, ડુંગરની કુંજ કુંજ જોવી હતી, જોવી તી કોતરો ને જોવી તી કંદરા. વહેતા ઝરણાની આંખ લોવી હતી, ભૂમિયા વિના ના મારે ભમવાતા ડુંગરા, ડુંગરની કુંજ કુંજ જોવી હતી. ત્યાર પછી આ જે કાચી કેળી આવે છે કેળી, તેના ઉપર ચાલવાનું છે. અહીંના ચમકતા પથરાઓ વોટ એ અમેઝિંગ શુદ્ધ પાણી. હેલો દોસ્તો, આ પુલથી આ બાજુ હા દોસ્તો, આ નેચરલી પ્રાકૃતિક રીતે ઝરણા જેનું ખૂબ જ સુંદર દ્રશ્ય દેખાય છે, જંગલની વચ્ચે આ પુલથી આગળ છે ને ત્યાં અમે નીચે ઉતર્યા છીએ, અને તેની પાછળ જ સામે આ ઝરણા, ને ઝરણા પછી સરસ મજાનો વોટરફોલ છે. ફાઇનલી ઝરણાની ખૂબ જ પાસે છીએ, એટલું મસ્ત ઝરણું વહે છે. અહીંના ચમકતા પથ્થર અને આજુબાજુમાં વહેતું પાણી અને તેનો પડછાયો ખૂબ જ સરસ લાગે છે. હા દોસ્તો, આ વોટરફોલ્સ આવી ગયો છે. કેટલો સરસ આ વોટરફોલ્સ છે, અને તેની આજુબાજુની આ ગ્રીનરી.
ઓહો, આ વોટર સ્પોર્ટ્સ નો એટલો ઠંડુ પાણી છે. ઉનાળામાં જો આ વોટરફોલ્સ વહેતો હોય તો અહીંયા નાહવાની ખૂબ મજા આવે.